हेलो स्टूडेंट्स, केम छो बधा वाला विद्यार्थी मित्रों, मजा में? आई होप के तमे बधा मजा में हशो, घरे सुरक्षित हशो। तो चलो बाळको, रोजनी जेम आपणे शुरू करीशुं दुआ। दुआ थई जाय पछी आपणे भणवानुं शुरू करीशुं। तो बधा बाळको रेडी थई जाओ दुआ माटे। बे हाथ तैयार, आँखो बंद। तो बाळको, आपणी दुआ अहीं पूरी थाय छे। हवे आपणे आजे कंईक नवं शीखवाना छीए। खबर छे शुं शीखवाना छीए आजे આપણે? આપણે ધોરણ 2 વિષય કયો છે? ગુજરાતી। આજે આપણે શીખવાના છીએ અનાજનો પરિચય। તમને બધાને ખબર છે ને અનાજ વિશે? અનાજ એટલે શું? તમે બધા જે વસ્તુ ખાવ છો, રોટલી, ભાખરી, મેગી, પોપકોર્ન, આ બધું શેમાંથી બને છે? અનાજમાંથી। અનાજ ન હોય તો આ કોઈ વસ્તુ બને ન બને। તો બાળકો, આજે આપણે એવા થોડાક કેટલાક અનાજ જોઈશું જેના વિશે હું તમને માહિતી આપીશ કે અનાજ કેવી રીતે ઉગે છે, શેમાંથી બને છે, બરાબર, અને એ અનાજમાંથી આપણે શું શું બનાવીને ખાઈએ છીએ, એટલે કે એમાંથી કઈ કઈ વસ્તુ બને, કઈ કઈ વાનગી બને, બરાબર। તો આપણે આજે શીખવાના અનાજનો પરિચય। તો ચાલો બાળકો, બધા નોટ અને પેન લઈ લેશે। નોટ અને પેન બધા બાળકો લઈ લો। ટોપિક છે આજનો અનાજનો પરિચય। તો ચાલો બાળકો, આપણે થોડાક અનાજ વિશે જોઈએ। જુઓ બાળકો, અહીંયા તમને કયા કયા અનાજ દેખાય છે? જુઓ તો બધા બાળકો, આ પહેલું ચિત્ર છે એ શેનું છે? આ છે ઘઉં। શું છે? ઘઉં। પછી આવે બીજા નંબરમાં, શું છે આ વ્હાઈટ વ્હાઈટ કલરનું? તમે બધાને ઓળખો છો અને આની વસ્તુ પણ ખાઓ છો, જે તમે ડેલી ખાઓ છો। આ ઘઉં છે, એમાંથી રોટલી બનાવીને ખાવ છો ને? ઘઉંને દળાવીને એનો જે લોટ બને છે એમાંથી શું બને? રોટલી। હવે આ એની બાજુનું જે ચિત્ર છે એ શું છે? જુઓ તો બાળકો, આ છે ચોખા। ચોખામાંથી તમે બધા ભાત ખાવ છો ને બનાવીને, પુલાવ, ભાત, ખીચડી, તો આ શેમાંથી બને? ચોખામાંથી। એના પછીનું ચિત્ર શેનું છે? જુઓ તો બાળકો, અહીંયા ઉપર લખેલું છે, શેનું ચિત્ર છે આ? આ છે બાજરી, ગોળ ગોળ દાણાવાળી। તો બાળકો, અત્યારે શિયાળામાં આપણે શું ખાઈએ છીએ? બાજરીના રોટલા। બાજરી દળાવીને એમાંથી જે લોટ થાય એના સરસ મજાના તાવડીમાં ગરમ ગરમ રોટલા થાય। આપણે એક લેસન પણ છે, ગોરીઓ ગુમ, એમાં રેવા બહેન સરસ મજાના ગરમ ગરમ રોટલા બનાવે છે ને, જે બાજરીના રોટલા હોય છે, જેની નીચે ગોરીઓ છુપાઈ ગયો હતો, બરાબર, આ એ જ બાજરી છે, કેમ કે સોમાભાઈએ શેની વાવણી કરી હતી? બાજરીની। તો બાળકો, હવે એના પછીનું ચિત્ર જુઓ તો શું છે? આ છે જુવાર।
જેવી બાજરી છે એવી જુવાર હોય, પણ સફેદ કલરની હોય અને એના દાણા થોડા મોટા હોય। હવે એના પછી છે જવ। શું છે? જવ અને મકાઈ। આ મકાઈ અને એના રોટલા પણ બને, જેવી રીતે બાજરીના રોટલા બને એવી રીતે મકાઈના પણ રોટલા બને। મકાઈના પૌવા છે, મકાઈનો પોપકોર્ન છે, તમે બધા જે પોપકોર્ન ખાવ છો એ શેમાંથી બને છે? મકાઈમાંથી। બરાબર ને બાળકો? તો આજનો ટોપિક છે આપણો અનાજનો પરિચય। તો ચાલો બાળકો, બધાએ નોટ ને પેન લઈ લીધી હશે। હવે આપણે હું જે દેખાડું છું એ તમારે શાંતિથી જોવાનું છે અને મને જવાબ આપવાનો છે। જુઓ બાળકો, આ પહેલું ચિત્ર શું દેખાય છે તમને? આ મોટા મોટા દાણાવાળું શું છે? આ ન હોય તો આપણે કોઈ વસ્તુ બનાવીને ખાઈ શકીએ? ન બને, કેમ કે આ તો જોઈએ જ જોઈએ। આ હોય તો લોટ દળાવાય। લોટ દળાવીને એમાંથી કઈ કઈ વસ્તુ બનશે બાળકો? સૌથી પહેલા તમે બધા વિચારો તો શું છે? આ છે ઘઉં। શું છે? ઘઉં। ઘઉંની ખેતી થાય, બરાબર? ઘઉં ખેતરમાં ઉગાડવામાં આવે, એને પછી સાચવણી કરવી પડે, ખેતર ખેડવું પડે, ઘઉંને વાવણી કરવી પડે। જુઓ બાળકો, ઘઉંની વાવણી કર્યા પછી ઘઉંનો આવો સરસ મજાનો છોડ થાય, એને માવજત કરવી પડે, પાણી આપવું પડે, ખેતરને ખેડવું પડે, એના બીજ વાવવા પડે, બરાબર? તો આ શું છે? ઘઉંનો છોડ। આ ઘઉંનો જે છોડ છે એમાં જે તમને ડાળીઓ દેખાય છે ને લૂમકા, એમાં ઘઉંના દાણા હોય। શું હોય? ઘઉંના દાણા। આ એનું ડુંડું છે। શું છે? ડુંડું। એટલે કે આ ઘઉંનો નાનકડો એવો પહેલાં છોડ થાય, પછી આવી રીતના ગ્રીન કલરનું હોય આ છોડ છે જેનો ડુંડા એ ગ્રીન કલરના થાય, ગ્રીન કલરમાંથી રહેતા રહેતા સુકાઈને એ પીળા કલરના થઈ જાય, બરાબર બાળકો? તો ખેતર છે આ। હવે જુઓ, એ ઘઉં જે છે એમાંથી શું બને? તો આ શું છે? શું છે આ ડીશમાં? કોણ કહેશે મને આ શું છે? આ છે રોટલી। શું છે બાળકો? આ રોટલી છે। તો હવે તમે વિચારો કે આ રોટલી ઘઉંમાંથી ડાયરેક્ટ તો ન બને, કેવી રીતે બનશે? જોવી છે આપણે રોટલી કેવી રીતે બને। જુઓ બાળકો, આ જે બેબી છે એ શું ખાય છે? રોટલી। એના મમ્મીએ એને ગરમ ગરમ રોટલી બનાવીને આપી તો એ બેબી એની રોટલી રોટલીની હારે શાક ખાય છે। તમે બધા પણ ઘરે સરસ મજાની ગરમ ગરમ રોટલી ખાવ છો ને, એ શેમાંથી બને છે? ઘઉંમાંથી। ઘઉંને દળાવીએ એટલે એનો લોટ બને। જુઓ બાળકો, આ રોટલી શેમાંથી બને? હમણાં જ મેં તમને બધાને કીધું કે રોટલી શેમાંથી બનશે? જુઓ, આપણે જે લોટ દળાવવા જઈશું તો ક્યાં જઈશું? આ જે ઘંટી છે અનાજ દળવાની, એમાં ઘઉં નાખવાના, એનો લોટ બને। તો એ રોટલી શેમાંથી બની બાળકો? લોટમાંથી, બરાબર ને? આ ઘંટીમાં ઘઉં નાખ્યા, એને દળાઈને લોટ થઈ ગયો, તો એ રોટલી શેની બનશે? ઘઉંના લોટમાંથી, બરાબર ને? ઘઉંની ઘંટીએ જવું પડે ને આપણે લોટ દળાવવા, એમનામ કાચા ઘઉંમાંથી કોઈ વસ્તુ બને નહીં। જુઓ, આ લોટ દળાઈ ગયો, હવે એમાંથી લોટ બાંધીને મમ્મીએ સરસ મજાની રોટલી બનાવી, ગોળ ગોળ ફૂલેલી ફૂલેલી, બરાબર ને? મસ્ત મજાની રોટલી ખાવાની કેવી મજા આવે ગરમ ગરમ। તો બાળકો, લોટમાંથી રોટલી બને,
હવે રોટલી તો બની ગઈ, એમાંથી બીજી કઈ કઈ વસ્તુ બનશે? કોઈને ખબર છે ઘઉંના લોટથી કઈ કઈ વસ્તુ બને? ચાલો વિચારો તો થોડુંક, તમે કઈ કઈ વસ્તુ બનાવો છો ઘરે? મમ્મી શું બનાવીને ખવડાવે છે? ઘઉંના લોટમાંથી કઈ કઈ રોટલી બનશે બાળકો? જોઈએ, જુઓ, ભાખરી શું બને? ભાખરી અને રોટલી, આ બે વસ્તુ બની ગઈ. હવે બીજી કઈ વસ્તુ બનશે બાળકો એમાંથી? એક તો ભાખરી, એક રોટલી, પછી બીજું શું બને? શીરો બને. ઘઉંના લોટની બધાએ મેગી ખાધી છે? ઘઉંમાંથી મેગી પણ બને છે. ઘઉંની મેગી કોઈએ ખાધી છે? ખાધી જ હશે ભાઈ. તો ચાલો બાળકો, આપણે અહીંયા જોઈએ કઈ કઈ વસ્તુ બને. એક તો લાડુ બને, ઘઉંનો લોટ કકરો દળાવવાનો એટલે એના સરસ મજાના લાડુ બની જાય. પછી ઘઉંના લોટમાંથી કંસાર બને. કોઈ સારું કાર્ય કરતા હોય તો પહેલાં શું બનાવવામાં આવે છે? કંસાર, એટલે કે લાપસી. પછી શું બને? અત્યારે શિયાળો છે તો સુખડી. મમ્મી સરસ મજાની સુખડી બનાવતી હશે તમારા બધા માટે. તો ઘઉંના લોટમાંથી કઈ કઈ વસ્તુ બને? ભાખરી, રોટલી, લાડુ, કંસાર અને સુખડી. મને તો જોઈને ખાવાનું મન થઈ ગયું. હો બાળકો, તમને પણ મન થઈ ગયું હશે ને આ બધી વસ્તુ જોઈને, હે ને? તો ચાલો બાળકો, હવે આપણે આગળ જોશું. સૌ શું બનશે? ભાખરી, રોટલી, લાડુ, કંસાર અને સુખડી. હવે જો આ બેબી શું ખાય છે? આ તો તમને બધાને ભાવતું હશે, બધાનું ફેવરિટ ફૂડ છે ભાઈ. તમે બધા ખાઓ છો ને આ. આ મેગી છે. શું છે? મેગી. મેગી શેમાંથી બને છે? ઘઉંમાંથી પણ બને છે મેગી. પતંજલિની મેગી જે આવે છે એ ઘઉંમાંથી બનેલી હોય છે, જે આપણને નુકસાન નથી કરતી, બરાબર? બધી જાતની મેગી ફ્લેવરવાળી આવે છે. તો આપણે કઈ ખાવાની? ઘઉંવાળી મેગી, જે ઘઉંમાંથી બને છે, જે આપણી હેલ્થ માટે સારી છે, બરાબર બાળકો? તો હવે આપણે આગળ જોશું. જુઓ બાળકો, જેવી રીતે શાકભાજીમાં બટેટાને શાકભાજીનો રાજા કહેવાય છે, એવી રીતે ફ્રૂટમાં કેરીને પણ ફળનો રાજા કહેવાય છે. તો અનાજનો રાજા કોણ છે ખબર છે તમને બધાને? જેટલા પણ અનાજ છે એમાંથી અનાજનો રાજા કોણ છે? ઘઉં. અનાજનો રાજા ઘઉં છે, એને અનાજનો રાજા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનાજનો રાજા, બરાબર બાળકો? સમજાઈ ગયું ને બધાને? તમને કદાચ પ્રશ્ન પૂછાય કે અનાજનો રાજા કોણ છે, તો તમારે જવાબમાં શું લખવાનું? અનાજનો રાજા ઘઉં છે, બરાબર? બધામાં એક એક રાજા છે. શાકભાજીમાં બટેટા છે, ફ્રૂટમાં કેરી છે, ફૂલમાં ગુલાબ છે. તો અલગ અલગ બધામાં એક એક ફેવરિટ છે. તો બાળકો, આ છે અનાજનો રાજા. કોણ? ઘઉં. હવે આપણે લાસ્ટમાં જોઈએ કઈ કઈ વસ્તુ બની ભાઈ. રોટલી, ભાખરી, ખાખરા, સુખડી, મેગી, લાડુ. ખાખરા પણ એમાંથી જ બને, બરાબર ને? આટલી વસ્તુ ઘઉંમાંથી બની. શીરો પણ બને, બરાબર? કંસાર, આ બધી વસ્તુ શેમાંથી બને છે? ઘઉંમાંથી. તો હવે બાળકો, અહીંયા આપણે ઘઉંનો ટોપિક પૂરો થયો. હવે બીજો ટોપિક શરૂ થાય છે, ચોખા વિશેનો. જુઓ અહીંયા શું દેખાડ્યું છે તમને? સફેદ સફેદ કલરના શું છે? ચોખા. ચોખા શેમાંથી બને છે જોવું છે તમારે બધાને? કેવી રીતે ચોખાની ખેતી થાય છે? તમે બધાએ ખેતર જોયું છે?
ચોખા ને બીજા શબ્દમાં શું કહેવાય? ડાંગર. આ ડાંગરના જે લુણિયા છે એમાંથી ચોખા બને છે, એટલે કે ચોખા નીકળે છે. આ જે તમને દેખાય છે ને પાંદડીઓ બધી, એમાં શું છે ખબર છે? ચોખા. હવે આ છોડ નાનો છે, પછી છોડ મોટો થઈ જશે. જુઓ આવી રીતે ડાંગરના લુણિયા બને છે. આ ઉપર જે દેખાય છે ને ગ્રીન ગ્રીન કલરના, એ બધામાં ડાંગર છે, એટલે કે ચોખા છે. આ એનું લોડિયું છે. જુઓ આ છે ને દેખાય છે ડાંગરનો છોડ, પહેલાં નાનો પછી મોટો, એવી રીતે એ છોડ બની જાય. હવે એને પછી સુકાવા દેવું પડે. સુકાઈ જાય પછી એને ખેતરમાંથી વાઢવું પડે. વાઢ્યા પછી એને ઝૂડવું પડે. એમાં ઝૂડ્યા પછી જ એના દાણા બહાર આવે. તો આપણે આગળના ચિત્રમાં જોઈશું આ શું છે, ડાંગરનો છોડ. તો બાળકો જુઓ આ એનું લોરિયું છે, ઓલું લીલા કલરનું હતું, પછી સુકાઈ જાય એટલે આવો કલર થઈ જાય એનો. આમાં ચોખા છે. આ ભરાવદાર લોરિયું જોવો છો ને તમે બધાને, દેખાય છે ને? આમાં ચોખા છે, બરાબર. તો હવે બાળકો આ લોરિયું જોયું, હવે આપણે આગળ જોઈશું. જુઓ એ બધા લોરિયાને પછી ખેતરમાંથી વાઢીને આવી રીતે છૂડવા પડે. એને આ છૂડ્યા પછી જે દાણા છૂટા પડી જાય એમાંથી ચોખા નીકળે, બરાબર. તો એને શું કરવું પડે? છૂડવું પડે આવી રીતે, એમાંથી દાણાને છૂટા પાડવા પડે, પછી જ ચોખા એમાંથી બહાર આવે. જુઓ આ ડાંગર થઈ ગઈ. હવે આની અંદર છે ચોખા, આ ઉપરનું એનું પડ છે, બરાબર. એને પણ એમાંથી બહાર તો કાઢવા પડશે ને આપણે ચોખાને. હવે કોણ કહેશે મને ચોખામાંથી કઈ કઈ વસ્તુ બને? બાળકો ચોખામાંથી કઈ કઈ વસ્તુ બને? ચોખાના પાપડ ખાધા છે કોઈએ? ખીચું ખાધું છે? ખીચું ચોખાના લોટમાંથી ખીચું બને ને? ખીચું તો બધાને ભાવે અત્યારે શિયાળામાં, તો ખૂબ ભાવે, ગરમ ગરમ સરસ મજાનું. પછી એના પાપડ પણ બને, ઉનાળામાં પાપડ બનાવવામાં આવે છે, બરાબર. પછી બીજું શું બને જે તમે રોજ ખાવ છો? ભાત કોણ ખાય છે? પુલાવ કોણ ખાય છે? ખીચડી કોણ ખાય છે? તો આ બધી વસ્તુ શેમાંથી બને છે બાળકો? કોણ કહેશે મને? પાપડ, ખીચડી અને ભાત, આ બધી વસ્તુ શેમાંથી બને છે? ચોખામાંથી. તો બાળકો ચોખામાંથી કઈ કઈ વસ્તુ બની? પુલાવ, પાપડ, ખીચું, બરાબર, ખીચડી. તો આપણે આગળ જોઈએ. જુઓ આ શું છે? સરસ મજાના ભાત. તમે બધા દાળ ભાત ખાવ છો ને જે, એ ભાત શેમાંથી બને છે? ચોખામાંથી, બરાબર. તો આ શું છે? ભાત. હવે આપણે આગળનું ચિત્ર જોશું. જુઓ બાળકો ખીચડી કોને ભાવે છે? ખીચડી તો મને બહુ ભાવે, માની પ્રિય ખીચડી છે. તો ખીચડી શેમાંથી બને? ખીચડી ચોખામાંથી બને. કેમાંથી બને? ચોખામાંથી. ચોખામાં પણ અલગ અલગ જાત હોય છે, મોટા ચોખા, નાના ચોખા, પાતળા ચોખા, બરાબર. બધા ચોખા અલગ અલગ આવે છે. બાસમતી ચોખા પુલાવ માટે પણ વપરાય છે, ખીચડીના ચોખા પણ અલગ હોય છે, એટલે એમાં પણ અલગ અલગ ચોખાના પ્રકાર હોય છે. ઘઉંમાં એક જ જાત હોય છે, ચોખામાં અલગ અલગ હોય છે, બરાબર. તો ચોખાની શું બને છે? ખીચડી. બરાબર બાળકો? તો આ શું છે? ખીચડી.
જુઓ, મેં તમને હમણાં જ દેખાડ્યું હતું ને કે ડાંગર હોય એની ઉપરનું જે પડ હોય એમાંથી ચોખા નીકળે. આ શું નીકળી ગયું? ચોખાનો દાણો. ચોખાનો દાણો એકદમ પતલો હોય, લાંબો હોય, બાસમતી ચોખા હોય એ લાંબા હોય, અલગ અલગ પ્રકારના ચોખા હોય છે, બરાબર. ખીચડીના ચોખા પણ અલગ હોય છે, જે નાના એવા અને જાડા હોય. પછી ઇડલી એની બધું તમે જે ખાવ છો એમાં પણ ચોખાનો ઉપયોગ થાય છે, ઢોસા બનાવવામાં પણ ચોખાનો ઉપયોગ થાય છે. તો એવી ઘણી બધી વસ્તુ છે જેમાં ચોખાનો ઉપયોગ કરીએ છીએ આપણે, બરાબર બાળકો. ખીચું બનાવવામાં પણ ચોખાના લોટનો ઉપયોગ થાય છે. આ ચોખાને દળી નાખો એટલે એનો લોટ થઈ જાય. તો બાળકો, ઘણી બધી વસ્તુ બને છે. જુઓ, તમે ક્યારેય સાંભળ્યું છે કે ચોખાના મમરા બને? આ શું છે? મમરા, જે તમારા બધાના પ્રિય છે. મમરા શેમાંથી બને? ચોખામાંથી. તમે બધા મમરા ખાવ છો ને વઘારીને, તો એ મમરા કેમાંથી બને છે? ચોખામાંથી. તમને બધાને મમરા ભાવે ને? ભેળ બનાવો છો તો ભેળમાં મમરા હોય કે નહીં? ભેળમાં પણ મમરાની જરૂર પડે, તો એ શેમાંથી બન્યા? ચોખામાંથી. તો બધા બાળકો શાંતિથી સમજી લેજો, મમરા શેમાંથી બને છે? ચોખામાંથી. તો બાળકો, મને તો મમરા ખૂબ ભાવે, વઘારેલા મમરા કોને ન ભાવે? ભેળ બનાવો તો ભેળ પણ મમરાની જ બને. હવે આ જુઓ તો બાળકો, અત્યારે શિયાળામાં સરસ મજાનો ગરમા ગરમ પુલાવ ખાવાની કેવી મજા આવે, એ પણ કઢી સાથે. કેમ કે શિયાળામાં બધા શાકભાજી આવે, બરાબર. તો વેજીટેબલ્સ નાખીને સરસ મજાનો પુલાવ બની જાય. શેમાંથી બને પુલાવ? ચોખામાંથી. મેં તમને હમણાં જ કીધું કે પુલાવના પણ ચોખા અલગ હોય. હવે આપણે જોઈ લઈએ કેટલી કેટલી વસ્તુ બને છે. એક તો ભાત, ખીચડી, પાપડ, ખીચું, પુલાવ અને મમરા, બધી વસ્તુ શેમાંથી બની? ચોખામાંથી. હવે આ જે ચોખાની વાનગીઓ છે એ પચવામાં આપણને હલકી હોય છે. કેવી હલકી હોય છે? હવે આપણે શિયાળાની બાજરી જોઈએ. ભાઈ જુઓ બાળકો, બાજરીની વાવણી કયા મહિનામાં થાય છે? માર્ચ મહિનામાં. આપણો આખો લેસન પણ છે, બરાબર. તો બાળકો, બાજરીના શું બને? ગરમ ગરમ રોટલા. શું બનશે? બાજરીના રોટલા, બરાબર. તો બાળકો, અત્યારે આપણે ગરમ ગરમ રોટલા અને રીંગણાનું ભરતું ખાઈએ છીએ ને, આ હતી બાજરી. જુઓ, હવે આ બાજરીનું ખેતર છે. શું છે? બાજરીનું ખેતર. આ એના ડૂંડા છે, એ મોટા અને લાંબા હોય. ખેતરમાં એક ચીડિયો ઊભો રાખી દીધો છે, જેથી પશુ પક્ષીઓ એનાથી પીવે અને ખેતી બગાડે નહીં, નહીતર અહીંયા એમનું બધો પાક બગાડી નાખે. એટલા માટે એક ચાડિયો ઊભો રાખી દીધો છે, જેથી કરીને કોઈ વ્યક્તિ અહીંયા આવી શકે નહીં, બરાબર. કોઈ પશુ પક્ષી પણ બહુ ઓછા આવે, આને જોઈને બીવે બધા. તો બાળકો, આ શું છે? બાજરીનું ખેતર. જુઓ, બાજરીના ડૂંડા આવા હોય, લાંબા અને પાતળા, બરાબર. એટલા બી પતલા ન હોય, મીડિયમ સાઈઝના હોય. હવે આ દાણા છે બાજરીના. શું છે આ ડૂંડામાં? બાજરીના દાણા. આમાંથી દાણાને છૂટા પાડવા પડે. આવી રીતે બાજરી ઉગે છે. આ ડૂંડામાં બાજરી છે, આ બધી બાજરી છે. હા બાળકો, એને પછી કાઢવી પડે, બરાબર. હવે બાજરી દળાવવા પણ ક્યાં જવું પડે? આપણે ઘંટીએ. લોટ વગર કંઈ બાજરીના રોટલા થોડા થાય? ન થાય. તો જે હમણાં આપણે ઘઉંની ઘંટી જોઈ એમ બાજરીને પણ
घंटी में नाखवी पड़े पछी एनो सरस मजानो लोट बने। तो बाजरी माथी शू थाय सरस मजाना रोटला, जे बाजरीना रोटला आपणे शियाळामां खूब खाईए छीए। जो बाळको आ सरस मजानो लोट तैयार थई गयो अने एना रोटला बनी गया। मम्मी सरस मजाना रोटला तावડીમાં બનાવીને આપે ને તમને બધાને, સરસ મજાનું ઘી લગાડીને મોટા મોટા રોટલા। મને તો મન થઈ ગયું હો ભાઈ બાજરીના રોટલા જોઈને ખાવાનું। તમને પણ મન થઈ ગયું ને? મને તો બહુ મન થઈ ગયું। તો મમ્મીને કહેજો સરસ મજાનો બાજરીનો રોટલો બનાવીને આપે તમને। હવે આપણે બાજરીના રોટલાની બીજું શું બને ખબર છે ને? કુલેર પણ બને, કુલેરના લાડુ પણ બને। સાતમ આઠમમાં કુલેર બનાવીને આપણે ખાઈએ છીએ। હવે બાળકો, એ હતી બાજરી। આ શું છે? બાજરીના થેપલા પણ તમે ખાધા હશે, બાજરીના લોટના મેથીના થેપલા, બરાબર? ઘણી બધી વસ્તુ બને છે હો। હવે આવે છે જુવાર, જે બાજરી જેવી જ હોય છે પણ એના દાણા થોડા મોટા હોય છે। તો જુવારના પણ રોટલા બને। આ શું છે? જુવાર, જુવા જુવારનો છોડ છે, આવડો એનો છોડ હોય છે, એમાં જુવારના દાણા હોય છે। શું છે આ? જુવાર, જુવા બધી જુવાર છે। હમણાં આપણે જે બાજરીનો છોડ જોયો એવો આ જુવારનો છોડ છે। આ બધા દાણા જુવારના છે, એને છૂટા પાડવા પડે, પછી સાફ કરવા પડે, બરાબર? બાળકો સમજાય છે ને બધાને? હવે તમે બધાએ સાંભળ્યું હશે કે આપણે હોળી ધૂળેટીમાં જે ધાણી હોય છે એને આપણે હોમવા જઈએ છીએ, અથવા ધાણી હોળી ધૂળેટીમાં ખાઈએ છીએ। તો એ શેમાંથી બને છે? પોપકોર્નમાંથી પણ બને છે અને જુવારમાંથી પણ બને છે। બંને રીતે પોપકોર્ન બને છે। આ નાની ધાણી છે એ જુવારમાંથી બને છે અને મોટી ધાણી છે એ પોપકોર્નમાંથી બને છે। તો આપણે જ્યારે હોળી ધૂળેટી હવે આવશે ત્યારે આપણે ધાણી અને ખજૂર લઈને જશું ને હોળીમાં પધરાવવા માટે। જુઓ બાળકો, આ શું છે? શેનું ચિત્ર દેખાય છે તમને? હોળીનું। હવે એને આ બધા પ્રદક્ષિણા ફરે છે અને એમાં હોળીમાં શું નાખે છે? બધા ધાણી, બરાબર, જે જુવારમાંથી બને છે। હવે આપણે આગળ જોઈએ બાળકો। આ તો આપણે જુવારની વાત થઈ, જુવારના રોટલા પણ બને છે। તમે ક્યારે ખાધા નહીં હોય પણ મમ્મીને કહેજો ક્યારેક ખવડાવશે। આવે છે મકાઈ। તો મકાઈ તો ભાઈ બધાને ખબર હશે મકાઈનું શું બને, સરસ મજાનો પોપકોર્ન। તમે બધા જે પોપકોર્ન ખાવ છો એ શેમાંથી બને છે? મકાઈમાંથી। મકાઈના પૌંવા પણ જોયા છે ને તમે, જે નાસ્તામાં તળીને લઈને આવો છો? તો બાળકો આ મકાઈ છે, જે મકાઈનો ડોડો, મકાઈને શેકીને ખાવ છો ને તમે બધા લીંબુ મરચું નાખીને, દરિયા કિનારે શું મળે વધારે? મકાઈ, બાફેલી મકાઈ, સ્વીટકોર્ન, આ બધું શેમાંથી બને? મકાઈમાંથી। આ મકાઈનું ખેતર છે, જો આ શું છે બાળકો? મકાઈ ડોડો। મકાઈ ડોડોમાં જે દાણા છે એને આપણે કાઢી નાખીશું અથવા તો શેકીને પણ ખાશું અથવા તો એને બાફીને ખાશું, અને એમાં જે સૂકા દાણા હશે એમાંથી પોપકોર્ન પણ બનશે। તો બાળકો આ છે મકાઈ ડોડો, જો એની ધાણી પણ બને છે અને આ સરસ મજાના પોપકોર્ન જે મકાઈમાંથી બને છે, મકાઈના રોટલા પણ બને। તમે બધા પોપકોર્ન ખાવ છો એ મકાઈમાંથી બને છે। જુઓ બાળકો, આ બાબો શું ખાય છે અહીંયા ઊભો ઊભો ગેલેરીમાં? મકાઈ ડોડો, જેને બાફેલો પણ ખવાય, શેકીને પણ ખવાય, બરાબર? પછી તમે એના દાણા છૂટા પાડીને સ્વીટકોર્ન પણ ખાવ છો, અલગ અલગ સૂપ પણ બને મકાઈનું, બરાબર ને? તો બાળકો મને મન થઈ ગયું હો જોઈને ખાવાનું। તો ચાલો બાળકો, આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીશું। શું શીખ્યા આજે આપણે? અનાજનો પરિચય। તો બધાને સમજાઈ ગયું ને કઈ કઈ વસ્તુ બને, કયા કયા
अनाज माथी कया कया अनाज सीख्या? घऊं, चोखा, जुवार, बाजरी, मकाई आपणे आजे सीख्या। तो आई होप के तमने बधाने सारी रीते समझाई गयो हशे। तो चलो बाळको, थैंक यू, टाटा, बाय बाय, स्टे होम, स्टे सेफ।